ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ નવ ભૂમિ. તો ભૂમિને ગુજરાતીમાં કહેવાય જમીન, જે આપણી જમીન છે. બરાબર, તો આપણી જમીનમાં રેતી છે, કાંકરા છે, માટી છે, કાંપ છે, ખાતર છે, પછી કાર્બનિક પદાર્થો કે જે આજે વૃક્ષોના પાણો, થડ એ બધું સડવાથી થાય, બરાબર, પ્રાણીઓના મળમૂત્રથી થાય. તો આ બધી વસ્તુઓ ભૂમિમાં છે. એ સિવાય ભૂમિમાં શું છે, ધાતુઓ છે જેમ કે લોખંડ, તે બધું છે એક નીચેથી નીકળે ખાણોમાંથી, બરાબર. તો આ બધું થયું ભૂમિ. આપણે શું જોઈએ છે, ભૂમિનું સૌથી ઉપરનું સ્તર જેની ઉપર આપણે રહીએ છીએ, બરાબર. પણ જેમ જેમ નીચે જઈએ એમ એમ ખડકો પણ છે નીચે અંદરની, એની વચ્ચે પાણી ભરાય જે આપણે કૂવા બોરવેલ એનાથી ખેંચીને બહાર કાઢીએ છીએ. તો આ પ્રકરણમાં આપણે ભૂમિ, ભૂમિના પ્રકાર, બરાબર, તો આપણે જોઈએ. અમુક ભૂમિ છે ને એકદમ રેતાળ હોય, રણની ભૂમિ રેતાળ હોય, રેતીથી બનેલી હોય. પછી જંગલોમાં છે એ માટીની હોય, બરાબર. પછી અમુક ચીકણી હોય, અમુકનો કલર અલગ હોય. તો આ બધી અલગ અલગ પ્રકારની ભૂમિ હોય. તે બધા વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે, બરાબર. તો ભૂમિ કેવી રીતે બને, તો જે રીતે મોટો પથ્થર છે ને એ ઘસાતો જાય તો એના ઝીણા ઝીણા ટુકડા થતા જાય, તો એ રીતે ભૂમિ બને. તે વનસ્પતિના મૂળને જકડી રાખીને તથા પાણી અને પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે. તો ભૂમિ એટલે કે આ જમીન છે, બરાબર. તો આપણે જોઈએ તો વૃક્ષ છે કે કોઈ છોડ છે, બરાબર, તેના મૂળિયા અંદર હોય જમીનમાં, તો એ શું કરે, આ જે ભૂમિ છે આની આજુબાજુની એને જકડી રાખે મૂળિયાને, બરાબર. પછી એને પાણી અને પોષક તત્વો આપે. આપણે ખાતર નાખીએ તો એ જમીનમાં નાખીએ, જમીનમાંથી વૃક્ષ એ ગ્રહણ કરે અને મોટું થાય. પાણી છે એ પણ આપણે જમીનમાં નાખીએ, એમાંથી મૂળિયા શોષે અને આખા વૃક્ષને પાણી મળે. તો આ રીતે ભૂમિ ઉપયોગી છે. તે ઘણા સજીવોનું ઘર છે. કીડી, મકોડા, જીવડા, ઈયળ, અળસી, આવી રીતે બધા નાના નાના સૂક્ષ્મજીવો અને મોટા જીવો તે બધા એમાં રહે છે, તેમનું ઘર પણ છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે. એટલે કોઈ પણ પાક ઉગતો હોય, અનાજ, કઠોળ, કોઈ પણ હોય, તે બધું જમીનમાં થાય. જમીનમાં બિયાં નાખીએ અને પછી એ ઉગે. ખેતી ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. ખેતી એટલે કે આપણને પાક આપે છે, ઘઉં, ચોખા, ફળ ફળાદી બધું, બરાબર. પછી એનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી એના જે પાણો અને એ બધું હોય એ પણ ગાય ભેંસ ખાય, બરાબર છે. આપણે ફળ ખાઈએ છીએ એનો, ઘઉં, ચોખા અને ફળ. પછી કપડાં, તો રૂ છે એમાંથી સુતરાઉ રેસા બને અને એમાંથી સુતરાઉ કાપડ બને. તો એ કપાસ છે એ ખેતી થાય, એનો પાક જમીનમાં ઉગે. અને રહેઠાણ, તો ઘણા સજીવોને રહેઠાણ પણ પૂરું પાડે છે. પક્ષીઓને વૃક્ષ હોય તો એની ઉપર રહી શકે, તો વૃક્ષ એમાં ઉગે, જમીનમાં ઉગે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. આપણે ઘર ક્યાં બનાવ્યું, તો જમીનની ઉપર બનાવ્યું. પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. એટલે વરસાદ પડે ને ત્યારે માટી ભીની થાય તો એની સુગંધ બહુ સરસ આવે. એકદમ ચીકણી માટી હોય ને ત્યાં જઈને તમારે સુગંધ લેવાની, તો એ સરસ સુગંધ આવે. તો આ છે માટી સાથે રમતા બાળકો. તો માટીના દડા, પછી માટીના શું કહે, આપણે દિવાળીમાં જે સળગાવીએ છીએ ને દીવા, તો આ બધું પણ માટીથી બને. માટલું છે તો માટીમાંથી બને છે. તો આ બધું નીચે આપ્યું છે, બધા અવલોકનો આપ્યા છે કે ધારો કે બગીચાની માટી હોય તો એમાં શું હોય, તો ઘાસ હોય, પછી નાનું નાનું નકામું ઘાસ હોય, નાના નાના છોડ હોય. પ્રાણીઓ કયા કયા હોય, તો કીડી હોય, મકોડા હોય. પછી બીજા અવલોકનો, પછી રસ્તાની બાજુની માટી હોય ને તેમાં કશું ઉગતું ના હોય, બરાબર, કારણ કે એ થોડી રેતાળ હોય ને એની અંદર કોઈ પોષક તત્વો ના હોય. તો વનસ્પતિ ના હોય, પ્રાણીઓમાં કીડીઓ હોય. તો આ રીતનું બધું તમે લખી શકો. એનાથી શું ખાવું પડશે કે અલગ અલગ જગ્યાની જમીન અલગ અલગ હોય છે. એના પછી છે ભૂમિ જીવનથી ભરપૂર. તો ભૂમિમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહે છે. હવે આપણે જે પ્લાસ્ટિકની થેલીઓ નાખીએ છીએ ને ભૂમિમાં, તો પ્લાસ્ટિક કોવાય નહીં અને પડ્યું રહે. એના કારણે શું થાય, જે સજીવો છે એને નુકસાન થાય, ભૂમિની ફળદ્રુપતા ઘટી જાય,
કારણ કે જે મૂળિયા ફેલાતા હોય જમીનમાં એ જગ્યાએ પ્લાસ્ટિક અટકાવે. બરાબર, તો પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે, એટલે કે ભૂમિનું પ્રદૂષણ કરે છે. એટલે જ સરકારે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડ્યો છે, એનો કાયદો પણ લાવ્યા છે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. એટલે અમુક સજીવો જો એની અંદર થેલીની અંદર જકડાઈ જાય તો પછી એ મરી જાય. ગાય છે, પ્લાસ્ટિકની થેલી ખાય તો એને તકલીફ થાય, તો એના માટે પ્રતિબંધ હોવો જોઈએ. કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. તો જેમ કે રસાયણો હોય કેમિકલ ફેક્ટરીના, તો એ એસિડ હોય, બેઝ હોય, તો એ બધાને છે ને પ્રક્રિયા કરીને નાખે ને જમીનમાં, તો એ ચોખ્ખા થઈ જાય, તો જમીનને નુકસાન ના પહોંચાડે. પણ જે દવા છે, જંતુનાશક છે, એ બહુ નાખવામાં આવે તો જમીનને નુકસાન કરે. જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. કે જંતુનાશકો એક રસાયણ છે, કેમિકલ પદાર્થો, તે ઓછું થાય તો જમીનને નુકસાન પણ ઘણું ઓછું થાય. એના પછી છે ભૂમિની રૂપરેખા. ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. તે એક પ્રવૃત્તિ આપી છે, એમાં શું કરવાનું છે, તમારે થોડીક માટી લેવાની છે અને એને ભૂક્કો કરીને કાચના ગ્લાસમાં નાખવાનું છે અને પછી એને હલાવવાનું છે. તો શું થશે કે જો એ ભૂમિમાં જે કાંકરીઓ હશે, જે મોટા મોટા કણો, એ બધા એકદમ નીચે આવી જશે બેસી. એના પછી રેતી આવશે, જે રણમાં રેતી હોય, જે આપણે મકાન બાંધવામાં જે રેતી અને સિમેન્ટ ભેગો કરવામાં આવે, એ રેતી એની ઉપર આવી જશે. હવે આમાં ફરક શું છે, કાંકરી છે ને મોટા કણો હોય, રેતી એનાથી નાના હોય, માટી એનાથી પણ ઝીણા કણો હોય, એકદમ ઝીણા ઝીણા ભૂક્કા. તો આ રીતે થશે, સૌથી નીચે આવશે કાંકરી, પછી આવશે રેતી, પછી આવશે ચીકણી માટી, પછી એની ઉપર આવશે પાણી અને એની ઉપર સેન્દ્રિય પદાર્થો. સેન્દ્રિય પદાર્થો શું છે, કે જે ખાતરના જે પદાર્થો છે, જે આપણે કૃત્રિમ ખાતર કે કુદરતી ખાતર જે નાખ્યું હોય એના જે પદાર્થો છે એ આવી છે. પછી પાણો છે, એ બધું જે કોવાઈ ગયેલું હોય તો એ બધું કાળા કલરના એવા પદાર્થોમાં બની જાય, જેને કહેવાય સેન્દ્રિય પદાર્થો. તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. તે બધા સડી જાય, આપણો ખોરાક છે એને જમીનમાં નાખીએ વધેલો, તો એ પછી મેં તે સડી જાય અને પછી આવા કાળા જેવો રંગનો થઈ જાય, તો એને કહેવાય સેન્દ્રિય પદાર્થ. ભૂમિએ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. એટલે કે જે મોટા મોટા પથ્થરો હોય પહાડના, એ તો એમાં શું, એની ઉપર વરસાદનું પાણી આવે તો એના કારણે શું થાય, પથ્થર છે ઉપરથી ઘસાતો જાય, બરાબર, એટલે તૂટતો જાય અને પછી ભૂમિ બને. એ જ રીતે પવનથી પણ, પવનના લીધે ઘસારો થાય, પવન ફટકાય વારે વારે, એટલે ધીમે ધીમે થાય. અને વાતાવરણ દ્વારા, એટલે કે ગરમી અને ઠંડી, તો ગરમી અને ઠંડીના કારણે પણ એની પથ્થરો તૂટે, બરાબર, તો એ તૂટતા જાય એમ પછી ધીમે ધીમે જમીન બને, તો એમાં બહુ વર્ષોના વર્ષો લાગી જાય. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. એટલે આ જે પથ્થરોના તૂટવાથી જમીન બને છે એ પ્રક્રિયાને નામ આપ્યું છે અપક્ષય. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. તો ભૂમિ છે ને કોઈ પથ્થરના તૂટવાથી બનેલી હોય, તે પણ અલગ અલગ પ્રકારના હોય, જેના કારણે શું થાય, જે ભૂમિનો રંગ છે એ અલગ અલગ હોય. પછી રણ પ્રદેશ છે તેની અંદર છે ને બાવળ ને એરંડા એ જ ઉગે,